बोलो भागवत भगवान की जय। श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। ॐ नमो भगवते वासुदेवाय। बोलिए गिरिराज धरण की जय। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। स्कंद एकादशमा बतावियो छे। सारो शिक्षक बार महीनानु भणावेलू परीक्षा वक्त छोकराओने ताजू करावे तेम भागवतकार एकादश स्कंदमा आगला स्कंदोनु ज्ञान ताजू करावे छे। श्री कृष्णनी अनंत कथा छे। श्री कृष्णनी कथा अनंत छे, तेमनी लीलाओ पण अनंत छे। श्री कृष्णनी कथा गंगाना प्रवाह जेवी छे, पण गंगामां स्नान करवा माटे अमुक ज जग्याए जवुं पड़े। गंगा तमे त्यां तमे कहो त्यां प्रगट थाय नहीं, पण आ कृष्ण कथा तो घेर बैठा पण प्रगट थाय छे। तमे तेमां रोज स्नान करी तनथी मनथी शुद्ध बनी शको छो। જ્યારે ગંગાજીમાં સ્નાન કરવાથી તો કેવળ તન શુદ્ધ જ થાય। દસમ સ્કંદમાં કૃષ્ણ લીલા શ્રવણ કરી મનનો નિરોધ થયો, એટલે હવે એકાદશ સ્કંદમાં મન પ્રભુ સાથે મળી જઈ મુક્તિ થાય છે। દસમ સ્કંદની નિરોધ લીલા, દસમ સ્કંદની મુક્તિ લીલા। આત્મા તો સદા મુક્ત જ છે, મનને મુક્ત કરવાનું છે। જીવ સમજી જાય કે મને કોઈએ બાંધેલો નથી, પણ અજ્ઞાનથી હું માનું છું કે હું બંધાયેલો છું, તો એનામાં જ્ઞાન વૈરાગ્ય જાગૃત થશે અને વાસના છૂટી જશે અને એ મુક્ત થશે। એકાદશ સ્કંદનો અધ્યાય, પહેલો અધ્યાય વૈરાગ્યનો છે। વૈરાગ્ય વિના ભક્તિ થતી નથી। વૈરાગ્ય વિચાર કરવાથી આવે છે। મન જ્યારે સુખનું ચિંતન કરે ત્યારે મનને સમજાવવું કે એ ઝેર છે, સુખ એ ઝેર છે। જ્યારે સંસારના પ્રત્યેક વિષય તરફ વૈરાગ્ય આવે, સંસારના તમામ વિષયો તરફ વૈરાગ્ય આવે, ત્યારે જાણજો કે ઈશ્વર પ્રત્યે ભક્તિનો ઉદય થયો છે। સત અસતનો વિવેક જાગે તે પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે। માટે નિશ્ચય કરો કે સંસારના સર્વ જળ પદાર્થ દુઃખરૂપ છે, અસત છે, પરમાત્મા એક જ આનંદરૂપ છે, ચેતનરૂપ પરમાત્મા જ આનંદરૂપ છે, તે એક જ સત્ય છે। જીવને જ્યારે વૈરાગ્ય થાય છે, જ્યારે તેને વસ્તુ સ્થિતિનું જ્ઞાન થાય છે, જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગશે નહીં ત્યાં સુધી વૈરાગ્ય થતો નથી। તુલસીદાસજીને એમના પત્નીએ મેણું માર્યું હતું કે આડ માસના શરીર સાથે જે પ્રેમ કરો છો તેવો પ્રેમ જો રામજી ઉપર કરો તો તમારું જીવન ધન્ય બની જશે। અને આ વચન એવા લાગ્યા તુલસીદાસજીને કે તે જ ક્ષણે બધું છોડીને નીકળી જાય છે। અને એટલે જ કીધું છે, મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો। મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો।
આબાળપણો બરબાદ થયો, વળી જો બન્યાનું પણ જોર ગયું, આ ચોથ પણાની ચાહત જો ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો માયાથી માન બડાઈ મળી, દરવાજે મોટર ખાશ ખડી, મરવું મૂકીને આ બધી મોજ મળો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો. સત અસતનો વિવેક જાગી જાય પછી વૈરાગ્ય ઉત્પન્ન થાય છે, મોહને છોડવાનું આ ભાગવત બતાવે છે. મોહ રાખવો જ હોય તો શ્રી કૃષ્ણ પ્રતિ રાખીએ, શ્રી રામ પ્રતિ રાખીએ. સાંસારિક મોહ માણસને મારે છે, પરમાત્મા તરફનો મોહ માણસને તારે છે. માટીમાં માટી જાશે મળી, મળશે નહીં આવો દાવ કરી, તેવું સમજીને સત્સંગ સજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો. સત્સંગ ને સજીએ, સત્સંગ દરેક પાપ માંથી બચાવે છે, સત્સંગ વૈરાગ્ય પ્રાપ્ત કરાવે છે, વિવેક ને જાગૃત કરે છે. વૃથા ભાર ઉપાડીને સીધ ફરો, કરી પાપ કર્મ કાપે ભરો, નર દેહ ધરી નરકે ન જશો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગો લોભેથી લાખો તણી માયા ખૂબ મેળવીએ, પણ અંત વેળાએ એ કઈ સાથે ના આવે શંકરા, પણ અંત વેળાએ એ કઈ સાથે ના આવે શંકરા. કરી આવ્યા કોળ કરાર તમો, હરિ ભજવાનો છે આજ શમો, એવું સમજીને સત્સંગ સજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ ત્યજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો. બાપ સાધુ ગોવિંદ નું શરણ, શ્રી કૃષ્ણ નું શરણ એ જ જીવને માટે શાંતિદાયક છે. માટે જેટલું પ્રભુ ભજન થાય, ભગવત સ્મરણ થાય, એટલું કરી જીવનને ધન્ય બનાવીએ. શુભ કામ કરી લે જો હાથે, જર જો બન સાથે નહીં આવે, એવું સમજીને અભિમાન કરજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો મરવાથી આગળ મોહ કરજો, ગોવિંદ ભજો, ગોવિંદ ભજો.
ગંધ જ સાચું શરણ. મારું કનૈયો ક્યારે જ થાય છે, આપણું ધાર્યું કઈ કામતું નથી, કામ આવતું નથી, માટે શેનો મો. અરે કાલે આપણું શું થશે આપણને ખબર નથી, પણ મારા રામને ખબર છે, મારા કનૈયાને ખબર છે. અને એટલે જ કહીએ છીએ, કૌરવને કંસ હતા કેવા, અવની પર આજ નથી એવા, કહે દાસ ગરીબ કે ગર્વ કેજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો, મરવાની આગળ મોહ કેજો, ગોવિંદ ભજો ગોવિંદ ભજો. માટે જીવનમાંથી મોહ જાય, લોભ જાય, થોડો વૈરાગ્ય જાગે ત્યારે વસ્તુ સ્થિતિનું જ્ઞાન થાય. અને જીવનમાં જ્યાં સુધી ધક્કો લાગે નહીં ત્યાં સુધી વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી. તુલસીદાસજીને એમના પત્નીએ મેણું માર્યું કે આડમાસના શરીર ઉપર જ પ્રેમ કરો છો, એવો પ્રેમ જો તમે રામજી ઉપર કરો તો તમારું જીવન ધન્ય બની જાય. આટલા વચન કયા તે જ પળે તુલસીદાસજી બધું છોડીને ચાલી નીકળે છે. એક દિવસ પિંડારક તીર્થમાં ઋષિ મુનિઓ બેઠા હતા. યાદવ કુમારોને આ ઋષિઓની મસ્કરી કરવાનું સૂજ્યું છે. યાદવ કુમારોએ સાંભને સ્ત્રીનો વેરે પહેરવેશ પહેરાવી સ્ત્રીઓને પૂછ્યું છે કે આ સ્ત્રીને પુત્ર થશે કે પુત્રી. ઋષિઓએ કુમારોને શાપ આપ્યો કે આને છોકરો નહીં છોકરી નહીં, પરંતુ તમારા કુળનો વિનાશ કરનારું મુશળ પેદા થશે. યાદવ કુમારો ગભરાયા, તેમણે પોતાની બુદ્ધિ વાપરી મુશળને ઘસી નાખ્યું અને તેનો ટુકડો વધ્યો તો તે સમુદ્રમાં નાખી દીધો. તે ટુકડો એક માછલી ગળી ગઈ. પાછળથી પારધીએ માછલીના પેટમાંથી તે કાઢી તેની બાણની અણી બનાવેલી. એ બાણ તેણે શ્રી કૃષ્ણને મારેલું. પૃથ્વી પરની લીલા સંકેલી લેવામાં ભગવાનને એ રીતે બાણ નિમિત્ત બનેલું છે. મુશળ એટલે કાળ. યાદવોની બુદ્ધિ બગડી, તેમણે ઋષિઓનું અપમાન કર્યું એટલે તેમને એમનો કાળ આવ્યો. માણસની બુદ્ધિ જ્યારે બગડે ત્યારે એનો કાળ આવે. બુદ્ધિ બગડવાથી યાદવો અંદરો અંદર લડ્યા કપાઈ મુવા છે. મનુષ્યને લયમાં વિનાશમાં આનંદ આવતો નથી, પણ ભગવાનને લયમાં એટલે કે વિનાશમાં પણ આનંદ આવે છે. કારણ ભગવાન આનંદરૂપ છે, અને એટલે તો કહેવામાં આવ્યું આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો, બનો ઉત્સાહનું એ સ્થાનને સૌનો વિશામ હો, સુખીને સાથ એમાં હો, દુખીને પણ દિલાસો હો. પ્રભુ આનંદ રૂપે આપ મારા ઘર વિશે વસજો. આમ આનંદ રૂપ છે ભગવાન. એક દિવસ નારદજી વસુદેવજીને ત્યાં આવ્યા છે. વસુદેવજીએ નારદજીની પૂજા કરી તે પછી પ્રશ્ન કર્યો કે આપ મને એવો ઉપદેશ આપો કે જેથી હું આ જન્મ મૃત્યુના ભયાનક જન્મ મૃત્યુરૂપ ભયાનક સંસારને અનાયાસે પાર કરી જાઉં. જવાબમાં નારદજીએ નવ યોગીશ્વરો અને નિમિરાજાનો સંવાદ સંભળાવ્યો છે. એક વખત વિદેહરાજ નિમિના દરબારમાં નવ યોગેશ્વરો પધાર્યા. વિદેહરાજ નિમિએ તેઓને પ્રશ્ન કર્યો કે અમને ભાગવત ધર્મનો ઉપદેશ કરો. યોગેશ્વરો રાજાને કહે છે આ જીવ અંશ છે, શ્રી કૃષ્ણ અંશી છે, અંશીથી અંશ જુદો પડ્યો છે. પરંતુ તે ક્યારે પડ્યો અને કેમ જુદો પડ્યો અને અજ્ઞાનનો આરંભ ક્યારે થયો તે કહી શકતું નથી, કહી શકાતું નથી. અજ્ઞાનનો તો નાશ જ થઈ શકે છે. જીવાત્મા પરમાત્માથી જુદો પડેલો છે એ જ મોટામાં મોટું દુઃખ છે, મહાન દુઃખ છે. તે વિયોગરૂપી દુઃખ દૂર કરે ત્યારે જ જીવ પરમાત્મામાં મળી જાય છે. જીવ પ્રભુમાં મળે નહીં
ત્યાં સુધી એને કાળની બીક લાગે છે, ત્યાં સુધી જ તેણે રડવાનું છે. અને આ દુઃખની દવા એક જ છે, બ્રહ્મ સંબંધ. જીવ ઈશ્વર સાથે સંબંધ જોડે તે, અને જેણે જેણે જોડ્યો છે એનું કામ થયું છે. કાળના ભયમાંથી છૂટવા, કાળના પણ કાળ શ્રી કૃષ્ણને શરણે જાઓ. દરેક કાર્ય શ્રી કૃષ્ણની આજ્ઞા માનીને કરો. પરમાત્માને પ્રસન્ન કરવાની ભાવનાથી પ્રભુ પ્રત્યર્થ કાર્ય કરો. દરેકમાં મારા પરમાત્મા છે આમ માનીને વ્યવહાર કરો તો એ ભક્તિ પણ, એ વ્યવહાર પણ ભક્તિ બને છે. પણ સત્સંગ વગર આ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, તેથી રોજ રોજ થોડો થોડો સત્સંગ કરવાની જરૂર છે. સત્સંગથી મનનો મેલ દૂર થાય છે. જીવ જ્યારે જન્મ્યો ત્યારે તે શુદ્ધ હતો, પણ પછી એ જેના જેના સંઘમાં આવ્યો તેવો એ થયો. માટે શ્રેષ્ઠ સંતોનો સંઘ હંમેશા રાખજો. સંસારના વિષયો વાલા લાગે ત્યાં સુધી સમજવું કે હું વૈષ્ણવ થયો નથી, મુક્તિ માટે લાયક થયો નથી. માટે સંઘ શ્રેષ્ઠ સંતોનો રાખજો. કયું પણ છે, કર્માનવ સજન જનનો સંઘ, કર્માનવ સજન જનનો સંઘ. અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ, અંતરમાં અજવાળા પ્રગટે ઉત્તમ થાશે અંગ. કર્માનવ સજન જનનો સંગ, કર્માનવ સજન જનનો સંગ. શ્રેષ્ઠ સંતોનો સજનનો સંગ હંમેશા રાખજો. દુર્જનના સંગથી દુઃખી થવાય છે. જગતમાં બે માર્ગ છે, પહેલો ત્યાગનો, બીજો સમર્પણનો. ત્યાગ માર્ગે ન જઈ શકે એવાઓ માટે આ સમર્પણનો માર્ગ બતાવ્યો છે. જે કંઈ કરો તે બધું કૃષ્ણાર્પણ બુદ્ધિથી કરો. શરીરથી, વાણીથી, મનથી, ઇન્દ્રિયોથી, બુદ્ધિથી અને સ્વભાવે કરીને મનુષ્ય જે જે કર્મ કરે છે, જે જે કર્મ કરો તે ભગવાન નારાયણને સમર્પિત કરો. આ છે સરળ અને સીધો ભાગવત ધર્મ. ભૂત માત્ર તરફ, પ્રાણી માત્ર તરફ જે ભગવદ્ ભાવથી જુએ છે, એટલે પોતાને સર્વમાં અને સર્વમાં પોતાને જુએ છે, તે ઉત્તમ ભાગવત છે એમ જાણવું. બાકી પ્રભુની માયા અતિ દુષ્કર છે, પણ યોગ્ય ગુરુને શરણે જવાથી, સાચા ગુરુને શરણે જવાથી તે તરાય છે. ગુરુ જ્ઞાની અને બ્રહ્મનિષ્ઠ હોવા જોઈએ. શબ્દ બ્રહ્મા નિષ્ઠા હોય પણ બ્રહ્મમાં, શબ્દ બ્રહ્મા નિષ્ઠા હોય પણ બ્રહ્મ નિષ્ઠા ન હોય તો તે ગુરુ થવાને લાયક નથી. એવા કોઈ સંતને શોધી કાઢો જે સંતની સ્મૃતિ તમને પાપ કરતા અટકાવે. માટે ગુરુ એવા કરો જે લાયક હોય. આજે તો લોભી ગુરુ અને લાલચુ ચેલા દોનો કા નરક મેં ઠેલમ ઠેલ્યા. આવા સાચા સદગુરુ કદાચ ન મળે તો ભાગવત શાસ્ત્રને, રામાયણ શાસ્ત્રને માની તેનું અધ્યયન કરી તેને ગુરુ જગ્યાએ સ્થાપો. એકાંતમાં એક આસને બેસી 3 કલાક પ્રભુ નામના મહામંત્રનો નિત્ય જપ કરો. ભગવાનનું ધ્યાન નિત્ય કરો. દિવસમાં કાંઈ નહીં તો 3 કલાક મૌન અચૂક રાખો. મૌન મનને એકાગ્ર બનાવે છે. મૌનથી મનની શક્તિ વધે છે. કાયાથી, મનથી અને વચનથી કોઈનું પણ દિલ ના દુખાવો. સ્વધર્મમાં નિષ્ઠા રાખો, પણ અન્ય ધર્મ પ્રત્યે પણ કુભાવ ન રાખો. માયાને તરવાના ઘણા સાધન છે, પણ મોટામાં મોટું, સરળમાં સરળ અને પ્રબળમાં પ્રબળ સાધન જો કોઈ હોય તો તે ભક્તિ છે. ભક્ત કેવળ ભક્તિથી અનાયાસે માને કરી જાય છે. પ્રભુ ગીતાજીમાં કહે છે, જે મારે શરણે આવે છે તે આ માયાને તરી જાય છે. જીભના માલિક તમે છો, જીભ તમારી છે. મનના માલિક પણ તમે છો, મન પણ તમારું છે. આમ જીભના માલિક તમે છો, જીભ તમારી છે. પ્રભુ નામનો જપ કરવામાં કંઈ ખર્ચ પણ નથી.
એક પૈસાનો પણ ખર્ચ નથી અને છતાં જીભ નામ જપે નહીં, તમે તેની પાસેથી આટલું કામ લઈ શકો નહીં, એને પરિણામે તમે દુઃખ ભોગો તો એનાથી મોટું ઐશ્વર્ય શું, એનાથી મોટું દુઃખ કયું હોઈ શકે? યક્ષ યુધિષ્ઠિરને એક પ્રશ્ન પૂછે છે કે આ દુનિયામાં મોટામાં મોટું આશ્ચર્ય શું? યુધિષ્ઠિર જવાબ આપે છે કે રોજના સેંકડો માણસો, સેંકડો જીવો યમરાજાને ઘરે જઈ રહ્યા છે, તે જોવા છતાં પણ બીજા બાકી રહેલા લોકો એમ જ માને છે કે અમે મરવાના જ નથી, અને એમ માની તેઓ દુનિયામાં સ્થિર રહેવા ઈચ્છે છે. આનાથી મોટું આશ્ચર્ય બીજું કયું હોઈ શકે? ખરેખર તો આપણને એમ લાગે છે આપણે સુખ તરફ જઈએ છીએ, આપણે શાંતિ તરફ જઈએ છીએ. ના, આપણે સુખ તરફ નથી જતા, આપણે શાંતિ તરફ નથી જતા. દિન પ્રતિદિન ક્ષણે ક્ષણ આપણે મૃત્યુ તરફ જઈ રહ્યા છીએ. ખરેખર આ જ મોટામાં મોટું આશ્ચર્ય છે. ગીતાજી કહે છે કે શું કર્મ અને શું અકર્મ, તેમાં મોટા મોટા કવિઓ ઋષિઓ પણ મૂંઝાઈ જાય છે. જે અકર્મ કર્મ જુએ છે અને કર્મમાં અકર્મને જુએ છે, એટલે કે કર્મના ફળમાં આસક્તિ રાખ્યા વગર અનાસક્ત ભાવે કર્મ કરે છે, તે જ શ્રેષ્ઠ છે. માટે ઈશ્વરાર્પણ કર્મ, ઈશ્વરાર્પણ બુદ્ધિથી કર્મ કરો, શ્રી કૃષ્ણાર્પણ બુદ્ધિથી કર્મ કરો. પ્રભુએ વિચાર્યું કે હવે સ્વધામ પધારવાનો વખત થયો છે. દ્વારકામાં મોટા મોટા અપશુકનો થવા લાગ્યા છે. યાદવો, વૃદ્ધ યાદવો ભગવાન પાસે આવ્યા છે. પ્રભુએ કહ્યું હવે અહીં રહેવું ઈષ્ટ નથી, માટે આપણે પ્રવાસ ક્ષેત્રમાં જઈએ. આ સાંભળી સર્વ પ્રવાસ જવાની તૈયારી કરવા લાગ્યા છે. ઉદ્ધવજી સમજી ગયા કે યાદવોનો સંહાર કર્યા પછી ભગવાન આ લોકોનો પરિત્યાગ કરશે. ઉદ્ધવજી ભગવાન પાસે આવ્યા છે, કહેવા લાગ્યા હું આપને શરણે આવ્યો છું, મારા વિરહમાં, તમારા વિરહમાં હું કેવી રીતે જીવી શકીશ? ત્યારે ભગવાન કહે છે, હે ઉદ્ધવ, આ બધો સ્વપ્નનો ખેલ છે, બ્રહ્મ છે, સંસાર અસત્ય છે, આત્મા જ સત્ય છે. આમ કહી ત્યાગ સંન્યાસનો ઉપદેશ આપ્યો છે. પણ ઉદ્ધવ કહે છે આ ત્યાગનો માર્ગ બહુ મુશ્કેલ છે, મને કોઈ સહેલો ઉપાય બતાવો, એનાથ મારા ઉપર કૃપા કરો. ત્યારે ભગવાન કહે છે, હે ઉદ્ધવ, મેં તો તારા પર કૃપા કરી જ છે, હવે તું જ તારા પર કૃપા કર, તું જ તારો ગુરુ થાને, તું જ તારો ઉદ્ધાર કર. અને ખરી વાત પણ એ છે કે આત્મા જ આત્માનો ગુરુ બને છે. હું તારી પાસે ધન માગતો નથી, માત્ર તારું મન માંગુ છું, તારું મન મને આપ અને સર્વમાં મને જો. ત્યાર પછી ઉદ્ધવ પ્રાર્થના કરે છે, પ્રભુ મને આત્મતત્વનો ઉપદેશ કરો. ત્યારે ભગવાન કહે છે, અનેક પ્રકારના શરીરોનું મેં નિર્માણ કર્યું છે, પરંતુ તે સૌમાં મનુષ્ય શરીર મને અત્યંત પ્રિય છે. આ શરીરમાં જ મનુષ્ય ઈશ્વરનો સાક્ષાત્કાર અનુભવ કરી શકે છે. એ સંબંધમાં અવધૂત દત્તાત્રેયનું સદા સ્મરણ કરવું. એકવાર યદુ રાજાએ શ્રી દત્તાત્રેયને નિર્ભય વિચરતા જોઈને પૂછ્યું કે સંસારમાં લોકો લોભના દાવાનળમાં બળી રહ્યા છે, પણ એની તમારા પર કંઈ અસર થતી નથી, તમે આત્મ સ્વરૂપમાં સ્થિર છો ને સદા અનિર્વર્ચનીય આનંદ માણો છો, તેનું રહસ્ય શું છે? ત્યારે દત્તાત્રેયજીએ કહ્યું છે, એ રાજા, મેં નિશ્ચય કરી લીધો છે કે સંસારની જળ વસ્તુઓમાં આનંદ નથી, એટલે દ્રશ્યમાંથી દ્રષ્ટિ હટાવી દ્રષ્ટામાં હું દ્રષ્ટિને સ્થિર કરું છું, અને તેથી સદા મને આનંદ પ્રાપ્ત થાય છે. દત્તાત્રેયજી કહે છે, એ રાજન, આનંદ બહાર નથી, આનંદ અંદર છે. હું પણ આને ભૂલી ગયો છું. મેં એક નહીં પણ 24 ગુરુઓ કરેલા છે. ધરતી મારો પહેલો ગુરુ છે. ધરતી કેટકેટલું સહન કરે છે. ધરતી માં પાસેથી મેં બોધ લીધો કે ખૂબ સહન કરવું, વિશાળ બનવું, કોઈના પ્રતિ રાગદ્વેષ ના રાખો. મારો બીજો ગુરુ છે વાયુ. વાયુ પાસેથી મેં સંતોષ અને અસંગણાનો બોધ લીધો છે. ત્રીજા ગુરુ આકાશ પાસેથી મેં બોધ લીધો છે. આકાશની જેમ ઈશ્વર પણ સર્વવ્યાપક છે, હરિવ્યાપક, સર્વત્ર સમાન.
चौथा गुरु जड़ पास थी हूँ सीखियो के सदा शुद्ध रहूं, शीतल रहूं, निर्मल रहूं। पांचवा गुरु अग्नि पास थी हूँ पवित्रता सीखियो छु। विवेक रूप अग्नि जो हैया में प्रगटे तो कोई पाप ने हैया में आवा देसे नहीं। छठा गुरु चंद्र पास थी हूँ वृद्धि क्षय में समता राखवानु सीखियो। सातमा गुरु सूर्य पास थी हूँ सीखियो के परोपकारी थवूं, अभिमानी रहू नहीं। आठमा गुरु होवा पास थी हूँ सीखियो के कसामा आसक्ति राखवी नहीं, कोईना मरण पाछळ रड़वू नहीं। बीजा माटे रड़वानू छोड़ी पोताना माटे ज रड़वू, पोताना माटे ज दुख व्यक्त करूँ के अरे मने आवू सुंदर मनुष्य जन्म मळ्यो छे अने हूँ प्रभु भजन कार्य करी शकतो नथी, प्रभुनु भजन करी शकतो नथी, तेनुं कार्य करी शकतो नथी। नवमा गुरु अजगर पासे थी हूँ सीख्यो के प्रारब्ध अनुसार जे कई मळे ने एमां संतोष राखो। दसमा गुरु समुद्र पासे थी हूँ सीख्यो के क्यारे छलकावू नहीं, छिछरापणू थवू नहीं। अग्यारमा मारा गुरु पतंगिया पासे थी हूँ सीख्यो के ब्रह्म रूप थी अंजाईमां मोहमां पड़वू नहीं, मोह मारे छे माणस ने। बारमा गुरु ब्रह्मर पासे थी हूँ सीख्यो के सर्वमांथी सार ग्रहण करवो पण कशामां आसक्ति राखवी नहीं तो ब्रह्मर कमळमां कैद थाय छे एवी ज दशा तमारी थशे। आसक्ति ने लीधे ब्रह्मर कमळनी कोमळ पाखड़ी ने कोरीने बहार निकली शकतो नथी ने हाथीना पगे छूंदाय छे, तेम मनुष्य पण आसक्तिमां नाश पामे छे। तेरमा गुरु हाथी पासे थी हूँ सीख्यो के लालच में क्यारे फसावू नहीं। चौदमा गुरु मधमाखी पासे थी हूँ सीख्यो के क्यारे भेगू करवू नहीं, संग्रह करवू नहीं, संग्रह करवाथी चीजनो अने संग्रह करनार बनेनो नाश थाय छे। पंदरमा गुरु हरण पासे थी हूँ सीख्यो के गीत नृत्यना मोहमां फसावू नहीं, पड़वू नहीं। सोळमा गुरु माछली पासे थी हूँ सीख्यो के जीभनो स्वाद बहु करवो नहीं, जेने जीभ जीती तेने जग जीत्यो छे। सत्तरमा गुरु वेश्यानी पासे थी सत्तरमा गुरु वेश्याने बतावी छे। गुरु दत्तात्रेय कहे छे मारी सत्तरमी गुरु वेश्या छे, तेनी पासे थी हूँ सीख्यो के तुच्छ मनुष्यने रिझाववा करता रामने रिझववाथी ज साचुं सुख मळे छे। अढ़ारमा गुरु टीटोड़ी पासे थी हूँ सीख्यो के परिग्रह थी वधारे सुख क्याय नथी। ओगणीसमा गुरु तरीके बाड़क ने कर्यो छे, गुरु दत्तात्रेय कहे छे ओगणीसमो गुरु मारो बाड़क छे, तेनी पासे थी हूँ निर्दोषता सीख्यो छुं, निर्मळता सीख्यो छुं। वीसमा गुरु तरीके एक कुंवारी कन्या छे, एक कन्या हती, बारगाम थी तेनुं मागू करवा परोणाओ आव्या, घरमां चोखा न हता તેથી તે ડાંગર ખાંડવા લાગી, હાથમાં તેણે બંગડીઓ પહેરી હતી, બંગડીઓનો અવાજ થાય અને મહેમાન સાંભળે તો તેઓને જાણ થઈ જાય કે આ લોકોના ઘરમાં ચોખા પણ નથી, એટલે કે આ લોકો બહુ ગરીબ છે। એટલે કન્યાએ હાથમાં એક એક બંગડી રાખી બીજી ઉતારી નાખી, એક બંગડી હોય તો અવાજ ક્યાંથી આવે। આમ એ કન્યા પાસેથી હું શીખ્યો કે હંમેશા એકાંતમાં રહેવું, મૌનમાં રહેવું। એકવીસમાં ગુરુ તરીકે એક લુહાર છે, તે પોતાના કાર્યમાં એટલો મગ્ન થઈ ગયો હતો કે ત્યાંથી રાજાની સવારી વાજતે ગાજતે પસાર થઈ ગઈ પણ તેને કંઈ ખબર ન પડી। મારા એ ગુરુ પાસેથી હું એકાગ્રતા શીખ્યો, એ લુહાર ગુરુ પાસેથી હું એકાગ્રતા શીખ્યો। લૌકિક કાર્ય પણ તન્મયતા વગર સિદ્ધ થતા નથી, તો પૌરૌકિક કાર્ય ઈશ્વર આરાધનાના કાર્ય તન્મયતા વગર કઈ રીતે સિદ્ધ થાય? આપણા ઘરના કામ પણ તન્મયતા વગર સિદ્ધ થતા નથી, તો પરમાત્માનું ભજન આરાધના તન્મયતા વગર એકાગ્રતા વગર કઈ રીતે સિદ્ધ થાય? ગુરુ દત્તાત્રેય કહે છે બાવીસમાં ગુરુ મારા સર્પ છે, તેની પાસેથી હું શીખ્યો કે એકલા રહેવું અને ફરતા રહેવું। ત્રેવીસમાં ગુરુ મારા કરોડિયો છે, તેની પાસેથી હું શીખ્યો કે ઈશ્વર પોતાની માયાથી સૃષ્ટિ રચી અંતે તેઓ તેનો સંહાર કરે છે। ચોવીસમાં ગુરુ મારા કીટ છે, ભમરીના ભયથી ભમરીનું ચિંતન કરતા કરતા કીડો અંતે ભમરી બની જાય છે, તેમ મનુષ્ય ભગવાનમાં મનને એકાગ્ર કરે તો તે પણ ભગવાન રૂપ બની જાય છે। તે પછી શ્રી કૃષ્ણે ઉદ્ધવને બંધન અને મોક્ષનું સ્વરૂપ સમજાવતા કહે છે કે હે ઉદ્ધવ, આ જીવ મારો જ અંશ છે, તેમ છતાં અવિદ્યાથી તેને બંધન થાય છે, અજ્ઞાનથી તેને બંધન થાય છે।
અને એ જ બંધન જ્ઞાનથી અને એ જ બંધન જ્ઞાનથી મોક્ષ પ્રાપ્ત કરે છે. માટે જ્ઞાનમાં હંમેશા રહેવું. પણ મને ઈશ્વરને બંધન કે મોક્ષ નથી. જીવ કર્મોથી બંધાયેલો છે, ઈશ્વર નિત્ય મુક્ત છે. આ દુનિયામાં આત્મજ્ઞાનવાળા મુક્ત, આત્મજ્ઞાન વગર બંધાયેલા છે. પ્રભુ કહે છે, હે ઉદ્ધવ, સંતોના સંગથી જીવન સુધરે છે. એટલે જ રામાયણમાં કહ્યું છે, પ્રથમ ભગતિ સંતન પ્રસંગા, દુસરી રતિમમ કથા પ્રસંગા. સંતોનો સંગ ખાસ કરવો. કદાચ સાચા સંત ન મળે તો એના સાનિધ્યમાં રહેવું, એના સાહિત્યથી સત્સંગ નિત્ય કરવો. મૃત્યુ સુધરે છે એ કદી ભૂલતો નથી. સંતોના સંગથી જીવન સુધરે છે, મૃત્યુ સુધરે છે એ કદી તું ભૂલતો નહીં. માટે સંતોનો સંગ ખાસ કરજે. સંસાર એ વૃક્ષ છે, એના બે બી છે, એક પાપ અને એક પુણ્ય. વાસનાઓ એના મૂળિયા છે. સત્વ રજ તમ ત્રણ ગુણો એનું થળ છે. ઇન્દ્રિયો અને મન એ બે એની ડાળીઓ છે. અને આ બધા વિષયો એ રસ છે, સુખ દુઃખ એના ફળ છે. મન વિષયોમાં જાય છે ને જીવને દુઃખ આપે છે. માટે ઈશ્વરનું સ્મરણ કદી ન થાય તો વાંધો નહીં, પણ સંસારના વિષયોનું કામોનું ચિંતન ક્યારેય કરશો નહીં. મનને મારામાં સ્થિર કરી એકાગ્ર કરવું, મનને ઈશ્વરમાં લઈ કરવું, એ જ મહાન યોગ છે. તે માટે સર્વશ્રેષ્ઠ સાધન હોય તો તે ભક્તિ છે. યોગ, સાંખ્ય, વેદાંત, તપ, ત્યાગ કરતાં પણ મને પ્રાપ્ત કરવાનું વધુમાં વધુ સામર્થ્ય કોઈમાં હોય તો તે ભક્તિમાં છે. તે પછી શ્રી કૃષ્ણ ઉદ્ધવને ધ્યાન યોગનો વિધિ બતાવે છે. હે ઉદ્ધવ, ધ્યાનના બે પ્રકાર છે. એક અંગનું ચિંતન તેને ધ્યાન કહે છે અને સર્વ અંગનું ચિંતન તેને ધારણા કહે છે. ધ્યાન કરનારો ધ્યાન કરતાં કરતાં ધ્યેયમાં મળી જાય છે. ધ્યાન અને ધ્યેય એક બને છે. ભક્તિથી સિદ્ધિઓ મળે છે, પણ તે સિદ્ધિઓથી હંમેશા દૂર રહેવું. સિદ્ધિઓ મારી પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. પછી ઉદ્ધવજી પૂછે છે કે રામ શું, દમ શું, દાન શું, તપ શું, ધન શું, લાભ શું, પંડિત કોણ, મૂર્ખ કોણ, ધનવાન કોણ, દરિદ્ર કોણ, આ બધા પ્રશ્નો પૂછે છે. પ્રભુ કહે છે કે બુદ્ધિને મારામાં સ્થિર કરવી તે જ શમ કહેવાય, ઇન્દ્રિયોને વશ કરવી તે દમ કહેવાય, કોઈ પણ જીવનો દ્રોહ ન કરવો એ દાન કહેવાય, અને કાયાના માત્રનો ત્યાગ એને તપ કહેવાય, સ્વભાવને જીતવો તે શૌર્ય કહેવાય. ધર્મ એ જ ધન છે, માટે સતત ધર્મમાં એ જીવવું અને એ જ ઉત્તમ લાભ છે. ધર્મ એ જ ધન છે અને એ જ ઉત્તમ લાભ છે. બંધન અને મોક્ષનું તત્વ જાણે તે પંડિત કહેવાય. દેહમાં અહમ બુદ્ધિ રાખે તે મૂર્ખ કહેવાય. સંતોષી તે ધનવાન અને અસંતોષી તે ગરીબ કહેવાય. હે ઉદ્ધવ, અતિ દુર્લભ એવું આ મનુષ્ય શરીર સુલભ થયું છે. ગુરુ એના કર્ણધાર છે ને હું એનો અનુકૂળ પવન છું. છતાં જો માણસ ભવસાગર ન કરે તો એને આત્મઘાતક જાણો. ઉદ્ધવ, સત્સંગ ગુરુ કૃપાથી મળે છે. બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન સોય. સત્સંગ ગુરુ કૃપાથી મળે છે, પણ કુસંગથી દૂર રહેવું એ તો તારા પોતાના હાથની વાત છે. એ ઉદ્ધવ, ભક્તિથી સર્વમાં મારું દર્શન કરતા હૃદયની ગ્રંથિ છૂટી જાય છે, બધા સંશયો છેદાઈ જાય છે ને બધા કર્મો બળી જાય છે. હે ઉદ્ધવ, તું નિંદાને સ્તુતિને સરખા ગણજે. નિંદા કરનારને તારો પરમ હિતે છું માનજે. નિંદા એ શબ્દ છે, શબ્દ બોલાયો અને આકાશમાં ભળી ગયો પછી તારે ને એને શું. હે ઉદ્ધવ, ધન કમાવામાં, રાખવામાં, વધારવામાં, વાપરવામાં, ભોગવવામાં અને ખોવામાં બધામાં શ્રમ, ત્રાસ, ચિંતાને ભય છે. છેલ્લે ઉદ્ધવજી પૂછે છે કે આપના ઉપદેશના સારનો સાર એ કે મનને વશ કરવું. પણ મન તો માંકડા જેવું છે, વાયુ જેવું દુષ્કર છે, એ વશ થાય ક્યારે અને તમને પ્રાપ્ત કરીએ ક્યારે અમે. ત્યારે ભગવાને કહ્યું છે કે નિત્ય અભ્યાસ અને વૈરાગ્યથી જ મન વશ થઈ શકે છે. પણ એ ખટપટમાં ન પડવું હોય તો સરળમાં સરળ માર્ગ છે,
अव्यभिचारी भक्ति, अनन्य भक्ति, भक्ति ने आधीन सर्व कई छे, भक्ति कथा ने आधीन नथी, एटले एने कोई अवलंबन नी क्रियाकांड नी जरूर पड़ती नथी। ज्ञान योग अने कर्मयोग में आ भक्ति योग मळे तो ज ते मुक्तिदायक बने छे, अन्यथा क्यारे बनती नथी। पछी भगवाने उद्धव ने आज्ञा करी के हवे हूँ अहींथी तू अलकनंदा किनारे जा, बद्रिक आश्रम में जा, त्यां ब्रह्म ज्ञान नु चिंतन कर अने मारामां चित्तने स्थाप, एटले तू मने पामीश। उद्धवे प्रार्थना करी के तमे पण मारी साथे आवो, त्यारे भगवान कहे छे के हे उद्धव, आ शरीर थी हवे हूँ तारी साथे आवी शकीश नहीं, पण तू चिंता न कर, हूँ तारी साथे ज छूं। आटलू कह्या छतां उद्धव ने सांत्वन मळ्युं नहीं, त्यारे भगवाने तेने पोतानी पादुकाओ आपी छे। उद्धव ने थयुं हवे हूँ एकलो नथी, काळ नो काळ भगवान मारी साथे छे। पछी उद्धवजी बद्रिकाश्रम में तप करवा चाल्या जाए छे। त्यारबाद बारमो स्कंद छे, बारमा स्कंद में भविष्यनी कथा छे। बारमा स्कंद में शुरू करिए एना पहला बे मिनिट माटे। हरे राम 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 राम, हरे राम 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 राम, हरे राम 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 सीता राम राम राम, हरे राम 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 सीता राम राम राम, हरे श्याम 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 राधे श्याम श्याम श्याम, 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 हरे राम 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 राधे श्याम श्याम श्याम, हरे राम 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 राधे श्याम श्याम श्याम। बारमो स्कंद ए भविष्य कथा नो छे। कलियुगना दुष्ट राजाओ भारत ने छिन्न भिन्न करशे, गायो नो वध करशे, प्रजा ने चूसी ने धन भेगू करशे, ब्राह्मणो वेद विहीन थशे, पुरुषो स्त्री ने वश रहेशे, अने कुटुंब नु भरण पोषण करवू एज मात्र चतुराई गणाशे। कलियुगना दोषो थी बचवा भगवान ना नाम सिवाय बीजो कोई उपाय नथी। कलियुगनो मोटामां मोटो सद्गुण ए छे के जेने घेर कृष्ण कीर्तन थतुं होय तेने घेर कड़ी आवतो नथी, अने कृष्ण कीर्तन करनारो पाप मुक्त थई परमात्माने मळे छे। सत्ययुग द्वापर युग अने त्रेता युगमां ध्यान अने यज्ञयागादीथी मुक्ति मळती हती। सत्ययुग द्वापर त्रेतायुगमां ध्यान अने यज्ञथी मुक्ति मळती हती, त्यारे कलियुगमां मात्र नाम जपथी मुक्ति मळे छे। पछी शुकदेवजी परीक्षित राजाने मृत्यु माटे तैयार करे छे तेओ कहे छे, हे राजा तमारा हृदयमां केशवने स्थापो। हे राजा आजे छेलो दिवस छे, तक्षकने आववानो समय थयो छे, एना ઝેરથી તારું શરીર માત્ર મરશે, આત્મા નહીં મરે, આત્મા તો અજર અમર છે, તારો આત્મા પરમાત્મામાં મળી જશે। હવે અંતે હું તને એક મહાવાક્યનો ઉપદેશ આપું છું। અહમ બ્રહ્મ પરમ ધામ બ્રહ્માહમ પરમમ પદમ, હું જ પરમ ધામ છું, હું જ પરમાત્મરૂપ બ્રહ્મ છું, અને પરમ પદ રૂપ જે બ્રહ્મ છે તે હું જ છું। આમ વિચારી તારા આત્માને બ્રહ્મમાં સ્થાપી દે। પછી કહ્યું, હવે કઈ વધારે સાંભળવાની તારી ઈચ્છા છે હોય તો બોલ। ત્યારે પરીક્ષિત રાજા સુખદેવજી મહારાજને કહે છે, હે ભગવાન હવે હું નિર્ભય થયો છું। શ્રીમદ ભાગવત શ્રવણના પાંચે ફળ નિર્ભયતા, નિસંદેહતા, હૃદયમાં પ્રભુનો સાક્ષાત પ્રવેશ, સર્વમાં ભગવત દર્શન અને પાંચમું પરમ પ્રેમ, એ સર્વ મને પ્રાપ્ત થયા છે। એ ભગવાન ભાગવતનો પ્રથમ સ્કંદ સાંભળી મને પરમાત્માના જમણા ચરણના દર્શન થયા, ભાગવતનો બીજો સ્કંદ સાંભળી પરમાત્માના વામ ચરણના દર્શન થયા, ત્રીજા અને ચોથો સ્કંદ સાંભળી પરમાત્માના બંને કર કમળના દર્શન થયા, પાંચમો અને છઠ્ઠો સ્કંદ સાંભળી મને ભગવાનના બે સાથળોના દર્શન થયા, સાતમો સ્કંદ સાંભળી કટિભાગના દર્શન થયા,
આઠમો અને નવમો સ્કંદ સાંભળી પ્રભુના વિશાળ વૃક્ષસ્થળના દર્શન થયા, દસમ સ્કંદ સાંભળી પ્રભુના મુખારવિંદના અને બે નયનોના દર્શન થયા, અને એકાદશ સ્કંદ સાંભળી શ્રી ગોવર્ધનનો ઊંચો કરેલો હાથ મને દેખાય છે, દ્વાદશ સ્કંદની કથા સાંભળી મને લાગે છે કે મારા ઠાકોરજી હવે મને બે હાથ ઊંચા કરીને બોલાવી રહ્યા છે, મહારાજ તમે કથા કરી નથી પણ તમે મને શ્રી કૃષ્ણના દર્શન કરાવ્યા છે, હું સમજ્યો છું આખું જગત બ્રહ્મરૂપ છે, તક્ષક પણ બ્રહ્મરૂપ છે, આપના ચરણમાં હું વારંવાર વંદન કરું છું। પછી રાજા પરીક્ષિતે શુકદેવજીની પૂજા કરી છે, શુકદેવજીએ પરીક્ષિત રાજાના મસ્તક ઉપર પોતાનો વરદ હાથ પધરાવ્યો, એ જ વખતે પરીક્ષિતને પરમાત્માનો સાક્ષાત્કાર થયો છે। મોટા મોટા ઋષિઓ પણ આ ભાગવત સત્રમાં બેઠા હતા, સૌને પરમ આશ્ચર્ય થયું છે। વ્યાસજી વિચારે છે કે ભાગવત મેં મારા પુત્રને ભણાવ્યું પણ તેનું તત્વ એ જેવું સમજ્યો છે એવું હું પણ સમજી શક્યો નથી, એટલા માટે વ્યાસજી પણ શુકદેવજીને વંદન કરે છે, પિતા છે છતાં વંદન કરે છે। પછી શુકદેવજી ત્યાંથી અંતર ધ્યાન થાય છે, રાજા પરીક્ષિતના શરીરમાંથી એક દિવ્ય જ્યોતિ નીકળી છે, તે મહાજ્યોતિ સાથે મળી ગઈ છે, તે પછી તક્ષક ત્યાં આવે છે અને રાજાના શરીરને કરડે છે। ધન્ય છે પરીક્ષિતને, કાળ કરડે તે પહેલાં જ તે ભગવાનના ધામમાં ચાલ્યો ગયો છે, પરીક્ષિતની જેમ કાળ આવતા પહેલાં જ જે ભગવાનના ધામમાં ચાલી જાય તેને ધન્ય છે। સુતજી કહે છે હું પણ એ વખતે ત્યાં બેઠો હતો, પરીક્ષિતનો મોક્ષ મેં મારી નજરે જોયો છે। આવું કહી સુતજીએ સર્વ પાપોનો નાશ કરનારી શ્રીહરિની કથા અહીંયા સંપૂર્ણ કરી છે। કથા સાંભળવામાં જાણે અજાણે શ્રોતા વક્તા કોઈનો કંઈ દોષ થઈ ગયો હોય તો તેના પ્રાયશ્ચિત માટે ત્રણ વખત હાથ ઊંચા કરીને બધા બોલજો, ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ, ઓમ હરે નમઃ, જેનાથી તમામ દોષો બળી જશે। બોલો હરે નમઃ। શ્રીમદ ભાગવત પારાયણ શ્રી કૃષ્ણ ચરિત્ર માટે થાય છે, કૃષ્ણ ચરિત્ર એ ભાગવતનું હૃદય છે। બારમા સ્કંદમાં વ્યાસ ભગવાને ભવિષ્યનો ઈશારો કર્યો છે તે સમજવા જેવો છે। શુકદેવજી મહારાજ કહે છે હે રાજા પરીક્ષિત, કલિકાળના પ્રભાવે દિવસે દિવસે ધર્મ સત્ય દયા ક્ષમા બધું નાશ પામશે, જેની પાસે ખૂબ ધન હશે તે કુલીન સદાચારીને ગુણી કહેવાશે, લેવડ દેવડમાં પણ કપટને જ પ્રાધાન્યતા અપાશે, બહુ બોલશે તે પંડિત ગણાશે, ભૂખ તરસ રોગ સંતાપ અને ચિંતાથી લોકો દુઃખી થશે, પછી ભગવત ધર્મનું રક્ષણ કરવા કલ્કી નામે ભગવાન પ્રગટ થશે ત્યારે સતયુગનો પ્રવેશ થશે। હે રાજા, સતયુગમાં ચાર પાયાવાળો ધર્મ પ્રવર્તે છે, સત્ય દયા તપ શૌર્ય એ ધર્મના ચાર પાયા છે, ત્રેતાયુગમાં ધર્મનો ચોથો ભાગ નાશ પામે છે, દ્વાપર યુગમાં અડધો ભાગ નાશ પામે છે અને કળિયુગમાં તો માત્ર ચોથો ભાગ જ રહે છે ને તે પણ ધીરે ધીરે ક્ષીણ થઈ નાશ પામે છે। ઘણા ખરા લોકો દુરાચારી લોભી સ્વાર્થી નિર્દય અને અતિ તૃષ્ણાવાળા હોય છે। કળિયુગમાં રાજાઓ પ્રજાનું ભક્ષણ કરશે, બ્રાહ્મણો પેટ ભરા થશે, સંન્યાસીઓ ધનના લાલચું થશે, કળિયુગના આ બધા દોષો કરવાનો ઉપાય પછી શુકદેવજી બતાવે છે કે ભગવાનનો મનમાં વાસ થવાથી કળિયુગના બધા દોષો નાશ પામે છે, ભગવાનનું શ્રી કૃષ્ણ કીર્તનનું નામ જપ કરવાથી ભગવાનનું નામ કીર્તન કરવાથી હજારો જન્મના પાપ બળે છે, કળિયુગના બધા દોષો ભેગા પણ એક મોટામાં મોટો ગુણ છે, શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી હરિનામ સ્મરણ કરવાથી બધા બંધનમાંથી મુક્ત થઈ પરમ પદને મનુષ્ય પામે છે। નદીઓમાં જેમ ગંગા શ્રેષ્ઠ છે, દેવતાઓમાં વિષ્ણુ શ્રેષ્ઠ છે, વૈરાગ્ય તીર્થોમાં કાશી શ્રેષ્ઠ છે, તેમ પુરાણોમાં શ્રીમદ ભાગવત કથા એ શ્રેષ્ઠ પુરાણ છે, તેમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો સમન્વય છે। ભગવાને આ કથા પહેલાં ભગવાનને
ભગવાને આ ભાગવત પહેલા બ્રહ્માની સામે પ્રગટ કર્યું, બ્રહ્માએ નારદજી પાસે પ્રગટ કર્યું, નારદજીએ વેદવ્યાસની પાસે પ્રગટ કર્યું, વેદવ્યાસજીએ યોગેન્દ્ર શુકદેવજી પાસે પ્રગટ કર્યું અને શુકદેવજીએ પરીક્ષિત રાજાની પાસે પ્રગટ કર્યું. એવા ભાગવત સ્વરૂપ પરમાત્માનું નિત્ય ધ્યાન કરો, નિત્ય અધ્યયન કરો. જેમના જેમની દયાથી આ ભાગવતનું પ્રાગટ્ય થયું તે વાસુદેવ શ્રી કૃષ્ણને અમારા પ્રણામ હો. સંસારરૂપી સર્પ જેને ડંસ્યો છે એવા પરીક્ષિતને જેમણે મુક્ત કર્યો તે યોગેન્દ્ર શુકદેવજી મહારાજને અમારા નમસ્કાર હો. હે પ્રભુ, જન્મો જન્મના આપના ચરણ કમળમાં અમારી ભક્તિ દ્રઢ બને. આપ અમારા સ્વામી છો, જેમના નામનું કીર્તન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે અને જેમને પ્રણામ કરવાથી સર્વ દુઃખોનો નાશ થાય છે તે પરમાત્મા શ્રીહરિને હું નમસ્કાર કરું છું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત રહસ્ય સમાપ્ત. શ્રી કૃષ્ણાર્પણમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. બાલકૃષ્ણ લાલ કી જય. ઋષિ ચિંતન ચેનલ દ્વારા યુટ્યુબથી સાંભળતા મારા વાલા શ્રોતાઓ, આપ સૌને જય શ્રી કૃષ્ણ. આ શ્રીમદ ભાગવત કથા પવિત્ર ચૈત્ર માસ દરમિયાન સર્વ પિતૃઓના મોક્ષાર્થે તેમજ કોરોના પીડિત વ્યક્તિઓના લાભાર્થે કરવામાં આવ્યું. આપ સૌને પસંદ આવેલ હશે. આમાં મન વચન કર્મથી જે કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તે બદલ હું મન વચન કર્મથી ક્ષમા યાચું છું. તેમજ સારું કાર્ય કરીએ તેનું સારું ફળ પ્રાપ્ત થાય, ખરાબ કર્મોનું ખરાબ ફળ મળે છે એવું શાસ્ત્રોમાં બતાવેલ છે. બાવળના બી રોપીએ તો આંબો કેરી ખાઈ શકાતી નથી, આ શાશ્વત સત્ય છે. પણ પરમાત્મા સારા કે ખરાબ કર્મોની અવશ્ય નોંધ લેતા હોય છે. પરમાત્મા આ દૈવી કાર્યની, આ નિષ્કામ કાર્યની થોડી પણ નોંધ લીધેલી હોય અને જે કંઈ થોડું ઘણું ફળ આપવા માંગતા હોય તો એ દિવ્ય ફળને સર્વ પિતૃ મોક્ષાર્થે તેમજ કોરોનાના વાયરસથી જે જીવો મૃત્યુ પામેલ છે તેમના મોક્ષાર્થે આ ફળને હું શ્રી કૃષ્ણાર્પણ કરું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સાથે સાથે આપ સૌને નમ્ર વિનંતી કરું છું કે આ 7 દિવસીય શ્રીમદ્ ભાગવત સપ્તાહ સર્વ પિતૃ મોક્ષાર્થે કે કોઈ પણ સત્કાર્યના લાભાર્થે કરાવવા માગતા હશો તો હું તે માટે નિઃશુલ્ક રીતે શ્રી કૃષ્ણાર્પણ ભાવથી આ ભાગવત કથા કરી આપીશ. તે માટે અમારા મોબાઈલ નંબર છે 9978388398. શ્રી દિનેશભાઈ કે ઠક્કર, ગાયત્રી પરિવાર, સરગાસણ, ગાંધીનગર. આના સિવાય પણ અંત્યેષ્ટિ સંસ્કાર, સંગીતમય વૈદિક સંસ્કારો, યજ્ઞ, સત્યનારાયણ કથા તેમજ માનવ કલ્યાણદાયી અન્ય કથાઓ, ઠોસ વ્યસન મુક્તિ, સંગીતમય પ્રાર્થના સભા, બેસણો, શાંતિપાઠ, ગુણાનુવાદ સભા, શોક સભા કે શ્રદ્ધાંજલિના કાર્યક્રમો પણ ભક્તિ, સંગીત, સત્સંગ, સાઉન્ડ સાથે માત્ર સેવા સદભાવથી કરતા હોઈએ છીએ. તો આ સાથે આપ સૌએ જે યુટ્યુબના માધ્યમથી કથા સાંભળી છે તે બદલ બધાને જય શ્રી કૃષ્ણ. આ સાથે ઋષિ ચિંતન ચેનલનો પણ આભાર માનું છું. જેતપુર ઋષિ ચિંતન ચેનલ જે નિઃશુલ્ક ભાવે, નિષ્કામ ભાવે આ દિવ્ય કથા અમારી પ્રસારિત કરી અમોને પણ એ આનો લાભ આપ્યો છે. તે સિવાય આપ સૌએ પણ શાંતિપૂર્વક સાંભળી એ બધાનો ખૂબ ખૂબ દિલથી, હૃદયથી આભાર વ્યક્ત કરું છું.
વંદન કરું છું આપ સૌના હૃદયમાં બિરાજી રહેલ શ્રી કૃષ્ણ પરમાત્માને દિલથી નમન વંદન કરી આ ભાગવત પુષ્પ શ્રી કૃષ્ણ અર્પણ કરું છું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય, ભાગવત ભગવાન કી જય, અચ્યુતમ કેશવમ શ્રીરામ નારાયણમ કૃષ્ણ દામોદરમ વાસુદેવમ હરિ. કથા વિસર્જન હોત હે વિધા હોત હનુમાન, રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ, સદા કરો કલ્યાણ. એક ઘડી આધી ઘડી આધી નિતુનિયાદ, તુલસી સંગત સાધ કી હરે કોટી અપરાધ. સિયાવર રામચંદ્ર કી જય, બાલકૃષ્ણ બલ ભગવાન કી જય, માતા પિતા ભગવાન કી જય, સર્વે પિતૃદેવો કી જય, સર્વાત્મા રૂપે રહેલ પરમાત્મા કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ, હર જય શ્રી કૃષ્ણ.